અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 12નો ભાગ 3માં જોવા જઈ રહ્યા છીએ. છેલ્લા આપણે જોઈ ગયા હતા કે આપણને શંકા હોય તેવી બાબત ન કરવી જોઈએ. તો એ શાના માટે ન કરવી જોઈએ એના માટે આપણે આગળ શ્લોક જોઈશું. અનિષ્ટ ઇષ્ટ લાભે અપી શુભાગ ન ગતિ જાયતે યતઃ વિષ સંસર્ગ આસતે તતઃ અમૃત અપી મૃત્યવે. એટલે એમ કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય, સારી વસ્તુ. ખરાબ વસ્તુમાંથી જ્યારે સારી વસ્તુ પણ પ્રાપ્ત થાય ને તો પણ શુભ ગતિ થતી નથી. એના માટે કયું ઉદાહરણ આપે છે? યત્ર અસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપિ મૃત્યુ આવે. જેમ વિષનો સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ શું બને છે? મૃત્યુ આપે, મૃત્યુનું કારણ બને છે. એના માટે સીધી સાધી વસ્તુ બતાવી છે કે અનિષ્ટ વસ્તુ એટલે કે અમૃત આપણે જાણીએ છીએ, પરંતુ એમાં એક ટીપું પણ, આખો ગ્લાસ અમૃત ભર્યો અને એમાં એક ટીપું ખાલી વિષ જે અનિષ્ટ છે, ખરાબ વસ્તુ છે, એ પડી જાય છે તો અમૃત મૃત્યુનું કારણ બને છે. એટલે બતાવે છે કે કોઈ દિવસ આવું કારણ કરવું નહીં. વાઘ જે છે એ સ્વભાવે જ મારા શિકારનો એનો સ્વભાવ, એ ક્યારેય કઈ રીતે સત્કાર્ય કરી શકે એ વિચારવું રહ્યું. પછી એ શું વિચારે છે કે કિંતુ, પરંતુ સર્વત્ર એટલે કે બધે જ અર્થ ઉપાર્જન પ્રવૃત્તિ એટલે કે અર્થ એટલે કે ધન કમાવવા માટેની પ્રવૃત્તિમાં સંદેહ, એવો શું કરવું પડે છે? જોખમ ખેડવું પડે છે. તથા ચ ઉત્તમ, અને પછી અને તેમજ કહ્યું છે કે બરાબર, ધન કમાવવું હોય તો આપણે કહીએ કે જોખમ તો ખેડવું પડે તો જ તમે પૈસા કમાઈ શકો, એ વિચારે છે. અને પછી જોખમ ખેડે તો જ પેલો કંકણ વાઘ પાસેથી આવી શકે. એટલે કહે છે આગળ કે ન સંશયમ અનુરુદ્ધિ નરો ભદ્રાણી પશ્યતે પુનઃ સંશયમ આરુય યદી જીવતી શ ભદ્રાણી પશ્યતી. એટલે એમ કહે છે કે સંશયમ કે સાહસ ખેડ્યા વિના અનહ રહ્યું, એટલે કે સાહસ ન ખેડીને અથવા તો જોખમ ખેડ્યા વિના ભદ્રાણી, નરો એટલે કે મનુષ્ય અને ભદ્રાણી એટલે કે કલ્યાણ, આરુય એટલે કે ખેડીને, જીવિતમ એટલે કે જીવતો રહે તો. એ શું કહે છે કે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, ભદ્રાણી એટલે કે કલ્યાણ, નરો એટલે શું? મનુષ્ય. સંશયમ એટલે કે જોખમ, અનારુદ્ય એટલે કે ખેડ્યા વિના, ન પશ્યતી ન આગળ છે એટલે કે દેખાતું નથી, જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. પરંતુ સંશયમ પુનઃ, જોખમ ખેડીને યદી જીવિતમ, જો જીવતો રહે તો એ કલ્યાણને જુએ છે. જોખમ ખેડો નહીં તો કલ્યાણ દેખાય નહીં, તમારી પ્રગતિ થાય નહીં. અને જો તમે એ જોખમ ખેડીને જીવતા રહી જાઓ તો પછી એ તમે સમૃદ્ધિ જે છે, કલ્યાણ જે છે એને જોઈ શકો છો. આગળ જોઈએ. તનિરૂપાયમ નિરૂપાયમ તાવતઃ, માટે એ શું કરે છે? જઈને તપાસ કરો. એટલે પ્રકાશમ બ્રુતે, પ્રકાશમ એટલે કે મોટેથી બોલ્યો, પુત્ર ત્વ કંકરમ, પુત્ર એટલે કે ક્યાં, અને ત્વમ એટલે કે તારું, તારું કંકર ક્યાં છે? જ્યારે તો ઉમો પાડી રહ્યો છે કે અરે ઓ પથિકો સાંભળો, આ સોનાનું કંકણ લઈ લો લઈ લો, તે જરાક મનમાં શંકા તો જન્મે છે. પછી એમ કે શંકા જન્મે, કામ ન કરવું જોઈએ, ફરી મનમાં એને એમ થાય છે કે જ્યારે માણસ
कोई साहस खेड़तो नथी तो ये कल्याण जोतो नथी एटले साहस करवानुं विचारी लै छे अने एम कहे छे कि जो साहस खेड़ीने जीवी जासे तो कल्याण चोक्कस जोशे। ए साथे ए कहे छे कि लाव ता निरुपम तावता जराक तपास करी आवो पछी त्यां जईने प्रकाशम भूते मोटेथी बोल्यो क्या छे कुत्र त्व कंकर क्या छे तारो कंकर। वाग्व्याघ्र एटले के वाघ, हस्त હસ્ત એટલે કે હાથ, પ્રસાર્ય એટલે કે ફેલાવીને, દર્શયતિ એટલે કે દેખાડે છે, વાઘ હાથ ફેલાવીને પછી બતાવે, પંથોહ વદતમ એટલે કે મુસાફર, પંથોહ વદતમ પંથો એટલે મુસાફર, એ કહ્યું કથમ મારાત્મકે ત્વય વિશ્વાસ કથમ મારાત્મકે કે હે મારી નાખવાના સ્વભાવવાળા એવા ત્વય વિશ્વાસ તારી તારામાં કેવી રીતે વિશ્વાસ રાખું। વાઘનો સ્વભાવ જ એવો કે એની વૃત્તિ કેવી મારી નાખવાની શિકાર કરવાની એટલે દેખાડે છે એને જુએ પણ છે કે એની પાસે કંકણ છે પરંતુ મુસાફર કહે છે કે હે મારી નાખવાના સ્વભાવવાળો હું તારો વિશ્વાસ કઈ રીતે કરું એમ કે એટલે એ કહે છે વ્યાઘ્ર ઉવાચ તો વાઘ એને શું કહે છે શુરૂણે પાંથા હે વટો માર્ગુ સાંભળશું એટલે કે સાંભળવું કે વાઘે કહ્યું હે વટે માર્ગુ સાંભળ પ્રાગેવ એટલે કે એક લાંબા સમય પૂર્વે યૌવન દશાયા એટલે કે યુવાનીની અવસ્થામાં હે વટે માર્ગુ સાંભળ એક લાંબા સમય પૂર્વે યુવા અવસ્થામાં અહમ એટલે કે હું અતિવ એટલે કે ઘણો દુર્વૃત્ત એટલે કે દુરાચારી આશ્રમ હતો। વટે માર્ગુ કહે છે કે એક લાંબા સમય પૂર્વે યુવા અવસ્થામાં હું ઘણો દુરાચારી હતો। અનેક ગો ગો એટલે કે ગાય અને મનુષ્યારામ એટલે કે મનુષ્યોની વધાત એટલે કે મારી નાખવાના લીધે વધ કરવો મારી નાખવો મનુષ્યોને મારી નાખવાના લીધે મેં પુત્રા મૃતાહ દારાશ મેં એના લીધે શું થઈ ગયા મારા પુત્રો મરી ગયા અને શું મરી ગઈ દારા દારાશો પત્ની અને મારી પત્ની પણ શું થઈ મૃત્યુ પામી બરાબર અને ગાયો અને મનુષ્યોનો વધ કરવાના લીધે મારા પુત્રો અને પત્ની જે છે એ મૃત્યુ પામ્યા। વંશવિહીન જાહમ આત ચ અહમ જાત એટલે હું વંશ સંતાન વિનાનો બની ગયો છું વંશહીન ચ અહમ જાત હું હવે સંતાન વિનાનો બની ગયો છું। તત એટલે કે પછી કેન ચિત્ત કાર્મિકેણ શું કહે છે કેન ચિત્ત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ કે દાન ધર્મ ચરતું ભવનિતિ એટલે પછી કોઈક કેન ચિત્ત હોય એટલે કે કોઈક ધાર્મિકેણ એટલે કે ધર્મનિષ્ઠ ધાર્મિક જે માણસે એને શું કહ્યું અહમ ઉપદિષ્ટ મને ઉપદેશ આપ્યો બધા મૃત્યુ પામ્યા છે પોતે એકલો પડી ગયો છે એ આ રીતે એને પહેલાંને એ પૂછે છે કે તારો મારવાવાળો સ્વભાવ તારા પર કઈ રીતે વિશ્વાસ કરો એટલે એના ખોટી ખોટી વાતો એને સંભળાવી રહ્યો છે અને મનુષ્ય એ વાત પર વિશ્વાસ કરી લે છે। મને ઉપદેશ આપ્યો કે દાન ધર્મ ચરતું ભાવને તે દાન ધર્મ વગેરેનું તું શું કર આચરણ કર પોતાના પ્રાપોનું પ્રાયશ્ચિત કરવા માટે એને એમ કહે છે કે હું શા માટે આ દાન દક્ષિણા કરી રહ્યો છું તો કોઈક ધાર્મિક વ્યક્તિએ મને ઉપદેશ આપ્યો છે કે આ રીતે તું દાન ધર્મનું કર અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર આથી એ શું કહે છે એથી એ પોતે આ કંકર લઈને બેસ્યો છે પછી એ તે મુસાફરને વિશ્વાસ અપાવવા માટે એ એને આ કહે છે। હવે આગળની કથા વસ્તુ આગળના વિડીયોમાં આપણે જોઈશું ત્યાં સુધી તમે આ જે છે
પીપીટ સ્લાઇડમાંથી પુશ કરીને આ બધી વસ્તુ નોટબુકમાં લખી લેવાની રહેશે. બરાબર, નોટબુક કમ્પ્લીટ કરતા રહેજો, આટલું લખી લેજો, જેટલું જેટલું જે રોજનું ચાલે છે એ હિસાબે લખતા જજો, તો નોટ કમ્પ્લીટ થતી જાય.